હેલો મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. જો આજે આપણે આ ઉનાળુ તલનું વાવેતર કરેલ છે અને એમાં જો આ માવઠા પછી જે કોઈ મિત્રોને પીડા પડી ગયા હોય તો એના વિશે જો મેં તલમાં જે ટ્રીટમેન્ટ કરી એની થોડી ઘણી તમને માહિતી આપું. મારે પણ જો આ તલનું વાવેતર છે અને મારો થોડો ઘણો અનુભવ છે એ તમને શેર કરું, એ મને જો થોડો ઘણો ફાયદો મળ્યો. જો મિત્રો, મારે 19 તારીખના રોજ માવઠું થયું હતું, 19/3/2023ના રોજ. ત્યારે જો આ ખેતર આખું પાણીમાં પૂરેપૂરું ગરકાવ થઈ ગયું હતું. ઉપરની સાઈડે જ ખાલી હતી, બાકી બધા તલા ડૂબી ગયા હતા. હજી જો આજે 30 તારીખ થઈ 10 દિવસ પહેલાં, અને જો એ પછી 10 દિવસ પછીના જો આ તલ અત્યારે બધાય પારાઢક થઈ ગયા છે, અને એ પછી થોડાક પીડા પડ્યા હતા, પણ હવે જો પીડાનું પ્રમાણ ઓછું પડવા માંડ્યું અને તલ કાળા કલરમાં આવવા માંડ્યા, અને જો તલમાં ફૂલની પણ શરૂઆત થઈ ગઈ. અને હવે અને જો આમાં તમને શું ટ્રીટમેન્ટ કરી એની તમને જો માહિતી આપું ને, તો મેં માવઠું થયું અને 2 દિવસ પછી જ તાત્કાલિક આમાં યુરિયા ખાતર આપણે નાઇટ્રોજન આવે એનું સાટી દીધેલ છે 1.5 થેલી 5 વીઘામાં. એ કરી ભેજ હતો એટલે ભેજનું પ્રમાણ પણ તાત્કાલિક ઉકળી ગયું. વરસાદ પતી ગયો એટલે બીજા ત્રીજા દિવસે જ એની છાલણી કરી દીધી હતી, એટલે યુરિયા ખાતર છાંટી દીધું. અને પછી બીજા નંબરમાં એ પછી પિયત તો નહોતું આપ્યું 5-6 દિવસ. અત્યારે જો ચાલુ જ છે પિયત. કાલને વિડીયો આપણે દવાનો નહીં બધો તમને બનાવ્યો, અને કાલનો વિડીયો કોઈ ના જોયો તો એ પણ જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને જો માવઠાનો વરસાદ કેવો થયો તો એનો વિડીયોની પણ લિંક નીચે મોકલ છે, કે આવા વરસાદને કારણે એવા તલ આપણે ડૂબી ગયા હતા. અને અત્યારે જો આમાં નરવાઈ સારામાં એવી દેખાય છે. અને જો પછી એના પછી મેં કાલે જ દવા છાંટી, દવામાં ફૂગનાશક નાખેલ છે અને સફેદ માખી કોક ઉડતી હતી એની નાખેલ છે, અને બીજી ફાલફૂલની નાખેલ, એમ 3 જાતની દવા આપેલી છે. અને હવે જો મને આમાં નરવાઈ દેખાય છે. અને જે કોઈ મિત્રોને પીડા પડી ગયા હોય તલના, તલનું વાવેતર કરેલું હોય, અને જો ભરતા જતા હોય તો કોઈ અલગ સવાલ છે, બાકી પીડા થઈ ગયા હોય ખાલી અને ભરતા ના હોય અને નવો કોર મૂકતો હોય તો નવું પાંદડું આવશે, એ કાળું આવશે, એ હવે પીળું નહીં થાય. અને પાછું પિયત જો યુરિયા ખાતર કોઈ ના આપ્યું હોય તો પિયત આપો, એની સાથે યુરિયા ખાતર આપી દેવાનું, અને સાથે સાથે ફૂગનાશકનો પણ રાઉન્ડ લઈ લેવાનો. કેમ કે કોઈ ફૂગના કારણે પણ પછી વરસાદ થયો એના કારણે ફૂગનું પ્રમાણ પણ વધી જાય, એટલે ફૂગનાશક છાંટી દીધું એટલે પીડાશ પણ થોડીક દૂર થઈ જાય અને હુકારો પણ કંટ્રોલ થઈ જાય. તો કોઈ ફૂગને કારણે જો હુકાતા હોય તો બસ. અને જો આમાં મેં વાવેતર કર્યું ને ત્યારે 5 વીઘામાં 13 ટ્રેક્ટર છાણિયું ખાતર નાખેલ છે, એનું પણ થોડું ઘણું રિઝલ્ટ હોય, કેમ કે તલને છાણિયું ખાતર વધારે માફક આવતું હોય. એના કારણે જો આ મારા તલ માવઠાને કારણે 2 દિવસ પીડા રહ્યા ખાલી, પણ હવે કલરમાં આવતા જાય છે. જો આ તલ હવે કાયદેસર કલરમાં આવે, અને સાથે સાથે જો આ પિયત ચાલુ છે એની સાથે એક સોઇલ કન્ડિશનર છે દિવ્ય અમૃતનું, એ પણ પાવાનું ચાલુ કર્યું, કે એના કારણે કેમ કે જો આ જમીન આપણી કડક થઈ ગઈ હોય, વરસાદ વરસ્યો હોય એને કારણે, એટલે એક જમીન પણ મોકળી થઈ જાય અને આપણે તલને પૂરતો ખોરાક અને બેક્ટેરિયા આવે એ મળતા રહીએ, એટલે તલનો વિકાસ સારો એવો થાય અને તલમાં પીરાશ જતી રહીએ એને મળતો ખોરાક ચાલુ થઈ જાય એટલે. અને જો તમને બતાવું કે સોઇલ કન્ડિશનર શું છે અને શું એમાં ખાતર આવે, એ જ્યારે હું તમને જો આ પાણી ભેગું આપું હું, એ 1.5 વીઘામાં 1 બોટલ આપું લીટર 1ની છે સોઇલ કન્ડિશનર. અને જો આ આપણે દિવ્ય અમૃત સોઇલ કન્ડિશનર જે આ બધી માહિતી છે, જે આપણે જે આ બધું આમાંથી આપણે મળી રહી આમાં લખેલ છે, એ જમીન પર્યાવરણ ઉપયોગ કરતા સુરક્ષિત છે. જો આપણી જમીનની ફળદ્રુપતા પણ વધારે અને જમીનને આપણે મોકરાશવાળી બનાવે એવું બધું છે, અને આ ફાયદાકારક છે. અને એનો પણ જો આ પ્રયોગ કર્યો હોય, અને આમ પણ હવે તલ જો આ બધા કલરમાં આવતા જાય છે. તલની મને પણ આશા નહોતી કેમકે એટલો વરસાદ થયો અને રહી જાય,
હવે પણ વાંધો નહીં આવે, અને પીડાશ તો ઓટોમેટિક પછી, પણ હવે જો તડકા પડશે, તાપમાન ઊંચું જાહે એટલે દૂર થતું જાહે અને નરવાઈ પણ આવતી જાહે, એટલા માટે તલ વહેવા હોય, પીડાશ પીડા હોય તો ખેડૂત મિત્રોને મૂંઝાવવાનું નહીં. અને જો જે કોઈ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બસ જો આવા જ ખેતીની માહિતી મળતી રહે અને ખેતીના વિડીયો પણ મળતા રહે આપણી બસરી નંદાણીયા ચેનલ ઉપર. બસ જો આજના વિડીયોમાં આટલું, બસ જો ધન્યવાદ.